લોકોનો તો આક્ષેપ જ સીધો છે, બધા જ લોકોની આ ખાણ ખનીજ રેતી માફિયાઓ સાથે મિલીભગત છે, એના કારણે બે રોકટોકનો વિડીયો કેમ કોના સાથે સેટિંગમાં બેઠા છે આ તાલુકા વિકાસ અધિકારી, એ મને સમજાતું નથી. વાઘપોરા નોમરલા ગામ પંચાયત ખૂબ મોટી ગ્રામ પંચાયતો છે, એક મિની શહેર જેવી આ બંને ગ્રામ પંચાયતો છે, જોઈન્ટ સાથે જોડાયેલી છે ઉમરલા સાથે, લોકો ઉમરલાના નામથી જ ઓળખાય છે. આ બંને ગ્રામ પંચાયત ના લોકો ખૂબ હેરાન છે, રેતીના હાઈવા ઓવરલોડ ભરીને જાય છે, એના કારણે ખૂબ હેરાન થાય છે, ટ્રાફિક પણ બજારમાં જામ થાય છે, કારણ કે પહેલી વખત એટલા એટલા મોટા હાઈવા જાય છે કે એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે. નાના વાહન તાલુકો તો ખૂબ જ પરેશાન છે આ હાઈવાઓના કારણે. પીવાના પાણીની પાઇપલાઇન છેલ્લા 5 દિવસથી તૂટી ગઈ છે. જિલ્લા વહીવટીતંત્રને, તાલુકા વહીવટીતંત્રને, મામલતદાર હોય, પીએસઆઈ હોય, કે ખાણ ખનીજવાળાને પણ જાણ કરી છે, છતાં પણ કોઈક ન કોઈક કારણ છે એમની સાથે મિલીભગત છે કે શું છે? લોકોનો તો આક્ષેપ જ સીધો છે, બધા જ લોકોની આ ખાણ ખનીજ રેતી માફિયાઓ સાથે મિલીભગત છે, એના કારણે બે રોકટોક આ ચાલે છે. ના પાઇપલાઇન તૂટી ગઈ, પીવાના પાણીનો પ્રશ્ન ટીવી મીડિયામાં આવે છે, લોકલ સોશિયલ મીડિયામાં આવે છે, છતાં પણ એક સિંગલ એક અધિકારી પીએસઆઈ કે મામલતદાર કે પ્રાંત કે આ વિસ્તારના કોઈ અધિકારી અહીંયા જોવા માટે પણ આવતા નથી. ટીડીઓ પણ આ પાણીનો પીવાનો મોટો પ્રશ્ન છે. ટીડીઓ કેમ કોના સાથે સેટિંગમાં બેઠા છે આ તાલુકા વિકાસ અધિકારી, એ મને સમજાતું નથી. તો આ હાઈવાના કારણે રેતીના ધંધા સાથે જોડાયેલા લોકોના કારણે લોકો ખૂબ હેરાન છે. રેતીના ધંધા સાથે જોડાયેલા અમને પૂરો સહકાર આપે, સરકારના નીતિ નિયમ મુજબ તમે કામ કરો, ધંધો કરો, અમને કોઈ વાંધો નથી, પણ તમે સરકારના નીતિ નિયમ મુજબ ઓવરલોડ ગાડીઓ ભરો, જે આ વિસ્તારની અંદર માન્ય નથી તેવી મોટી મોટી હાઈવાઓ અહીંયા ફેરવો, એના કારણે લોકો હેરાન થાય છે. અને રાજપીપળાથી ભરૂચ સુધી બંને સાઈડ પર મોટા મોટા પર્વતોની જેમ રેતીના ખડકો કરી દેવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીનું કેટલાક લોકોએ મને કીધું કે જિલ્લા વિકાસ અધિકારીઓની સેટિંગ છે, ટીડીનું સેટિંગ છે, આરટીઓના અધિકારીઓની સેટિંગ છે, અહીંના પીએસઆઈ રાજપાડીના પીએસઆઈ ને ઉમરલાના પીએસઆઈનું સેટિંગ છે. લોકો ખુલ્લેઆમ કહે છે, આ લોકોની વાત કરે છે, અમારે મોડીની વાત નહીં, લોકોની વાત છે ને. લોકો ક્યારે કહેતા હશે કે જાહેરમાં આ બધું ચર્ચાતું હોય, અને આ પ્રકારના જે ધંધો કરનારા લોકો રેતી વ્યવસાય સાથે ઓવરલોડ વાહનો જીએમડીસીમાં ફરતા હોય, બધા જ લોકો બેફામ રીતના ચાલે છે, બે રોકટોક, એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે. અને બધા જિલ્લા કલેક્ટર સાહેબને પણ આનું ધ્યાન દોર્યું છે, પણ કલેક્ટર સાહેબ પણ પગલાં નથી લીધા. બંને પીએસઆઈને વારંવાર આ વિસ્તારના પ્રતિનિધિએ જાણ કરી છે, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહે પણ સમય સમય બધાને જાણ કરી છે, ડીડીઓ અને ટીડીઓને પણ આની જાણ કરી છે, મામલતદારને પણ જાણ કરી છે, પણ કેમ્પ ને ક્યાંક એમની સાથે સેટિંગ હોવાના કારણે આજે વાત કરીએ છીએ તો અમને પણ ગમતું નથી, પણ પ્રજાના પ્રશ્નો, પ્રજા હેરાન થાય છે એના કારણે અમારે બોલવું પડે છે. આ પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે, બંને મોટી પંચાયતો, કેટલી મોટી પંચાયત, આજે લોકો ખૂબ પરેશાન છે. ટેન્કરથી પાણી પંચાયતની ક્ષમતા હોય, પંચાયતની મર્યાદા હોય, કેટલું મદદરૂપ થાય, જ્યારે તાલુકા કે જિલ્લાના જે વાસ્મોવાળા પણ એક પણ સિંગલ માણસ જોવા નથી આવ્યો, એક કર્મચારી આવીને કંઈ જોઈને જતો રહ્યો. તો આ લોકોની બેદરકારીના કારણે અને આ લોકો પ્રજાના જે પ્રશ્નોને સમજી નથી શકતા એના કારણે અમારે ના છૂટકે આ પ્રકારનું બોલવું પડે છે. અને જે સાચી વાત છે એ અમારે મીડિયા સમક્ષ પણ કહેવી પડે છે, અમાર કોઈના માટે નારાજગી નથી, પણ પ્રજા હેરાન ના થાય એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ ફક્ત ઉમરલા કે દુમાલા વાઘપરા પૂરતું નહીં, રાજપીપળાથી ભરૂચ સુધીના આસપાસના બંને સાઈડના જે ગામો જે છે એ ગામોના લોકો પણ ખૂબ દુઃખી છે. ઓવરલોડને બેફામ પ્રમાણે મોટા એવા જાય છે અને એના કારણે રોડ રસ્તા પણ તોડી નાખે છે. અને ચોમાસામાં જો આ સ્થિતિ થઈ તો પાછલા વર્ષોમાં જે રસ્તા તૂટી ગયા છે ને એવી હાલત થશે. તો એવી હાલત ના થાય એટલા માટે અને આ વિસ્તારની પ્રજા ઉમરલાથી પાણીથા હોય કે પછી પાણીથાથી બીજા અન્ય વિસ્તારના જે રોડ રસ્તાને પણ સલામત રાખવાની જરૂર છે, એટલા માટે ઓવરલેડ ગાડીઓ છે, બેફામ પ્રમાણે ઓવરલેડ ભરવામાં આવે છે. મોટા હાઈવા જે માન્ય નથી એવા હાઈવા ફરે એ પણ તંત્રએ રોકવા જોઈએ. જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર સાહેબને મેં પત્ર લખ્યો છે, તો એ પત્ર મુજબ કલેક્ટર સાહેબ અમલ કરે એ જ મારી વિનંતી છે. પ્રજાના હિત માટે થોડું કલેક્ટર સાહેબ ધ્યાન આપે. આવનારા દિવસોમાં આ બે નંબરના હાઈવા ઓવરલોડ ભરે છે, આ રોડની કેપેસિટી ઉપરાંત વધારાના રોડ ઉપર ચાલનારા વાહનો જો એ રોક વહીવટી તંત્ર રોકે ના તો ના છૂટકે આ વિસ્તારમાં જન આંદોલન કરવાની મારી ફરજ પડશે અને એનું નેતૃત્વ મનસુખ વસાવાલી છે. કેટલાક લોકોનો એવો આક્ષેપ છે કે અધિકારીઓ સાથે કેટલાક રાજ નેતાઓ પણ આ ધંધામાં સંકળાયેલા છે, જે પણ કોઈ હોય
જે પણ કોઈ હોય, અધિકારી હોય કે બીજા પદાધિકારી હોય, જે પણ કોઈ પદાધિકારી કોના માટે, પદાધિકારી પ્રજાના માટે છે, તો પદાધિકારી આ લોકો સાથે સેટિંગ કરતા હોય તો મને ભારે દુઃખ થાય છે. લોકલ નેતા ઉપર આવા આક્ષેપ જનતા કરી રહી છે? જનતા કરે છે. અમે આવ્યા છે ને, અમારા જિલ્લા પ્રમુખ આવ્યા, મહેન્દ્રસિંહ આવ્યા, અમારા બંને સરપંચો આવ્યા છે, આયુષ્યના તાલુકા પંચાયતના સભ્ય અમે આવ્યા છે, હું પોતે સંસદ સભ્ય આવ્યા છે. અમે આમાં સંકળાયેલા નથી, અમે આમાં ઇન્વોલ્વ નથી. જે લોકો ઇન્વોલ્વ હોય તે જાણે. આપે કીધું કે અધિકારીઓ દ્વારા હપ્તા લેવામાં આવે છે, એ લોકોનો આક્ષેપ છે, તો અધિકારીઓ પર કોઈ પગલા લેવામાં આવશે? આયા તમારા દેખતા લોકોએ કીધું ને કે પોલીસના માણસો ઠેર ઠેર ઊભા હોય છે, મોટા હાઈવા પાસે હપ્તા લે છે. અને વાત પણ સાચી, એ હપ્તા લેતા હોય તો આ બેફામ ચાલે છે ને? નહીં તો ક્યારનો? મેં કલેક્ટરને પત્ર લખ્યો, મેં અધિકારીને વાત કરી, મહેન્દ્રસિંહ પીએસઆઈને, એના ઉમરલાના પીએસઆઈને અને રાજપાડીના પીએસઆઈને કેમ પગલાં નથી લેતા? આ લોકોની વાત સાચી છે તો ને?